તો હવે વાત કરીએ તો આજે ઊંઝા એપીએમસીની હાઈ વોલ્ટેજ ચૂંટણી જેમાં ભાજપના જ બે જૂથો વચ્ચે ખરાખરીનો જંગ. ખેડૂત વિભાગની 8 બેઠકો પર 16 અને વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાનમાં. બંને જૂથો આજે અંબાજી અને બહુચરાજી કેમ્પ સ્થળેથી સીધા માર્કેટ યાર્ડમાં આવશે, ત્યારબાદ મતદાન કરશે. ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે રવિવારના રોજ યોજાનારી હાઈ વોલ્ટેજની ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. ખેડૂત વિભાગની 8 બેઠક પર 16 અને વેપારી વિભાગની 4 બેઠક પર 6 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન માર્કેટયાર્ડની ચૂંટણી યોજાશે, જેનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે. એશિયા ખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટમાં સત્તા હાંસલ કરવા ભાજપના બે જૂથો પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડૉક્ટર આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ આ ચૂંટણીમાં મેદાનમાં છે. બંને જૂથ પોતાનું વર્ચસ્વ દેખાડવાના મૂળમાં હોય આ સહકારી જંગ રસપ્રદ અને ઉત્તેજનાપૂર્વ બની ગયો છે. ખેડૂત વિભાગમાં 16 ઉમેદવાર છે, જેમના માટે 313 મતદારો મતદાન કરશે અને વેપારી વિભાગમાં 7 ઉમેદવારો છે, જેમના માટે 1631 મતદારો મતદાન કરશે. માર્કેટયાર્ડની સત્તા હાંસલ કરવા બંને જૂથો મરણીય બન્યા છે, જે પૈકી ગૌરાંગ પટેલ જૂથે અંબાજીમાં કેમ્પ કર્યો છે, ત્યારે સામે દિનેશ પટેલના જૂથે બહુચરાજીના સંકલ્પુર મુકામે કેમ્પ કર્યો છે. ત્યારે કેમ્પના સ્થળે બંને જૂથોના મતદારોને સીધા માર્કેટયાર્ડમાં લઈ જવાના છે. ખરાખરીનો ખેલ સમાન આ ચૂંટણીમાં એક પણ મત બગડે નહીં તે માટે મતદારોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં કેટલા મત આપવાના અને કેવી રીતે મતદાન કરવાનું છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અતુલ પટેલ, જીઆરએસ ટીવી, મહેસાણા. હું ગૌરાંગ કુમાર નારાયણભાઈ પટેલ, ભૂતપૂર્વ ઊંઝા એપીએમસી ચેરમેન, અને 2019ની આ ચૂંટણીમાં પણ મેં મારી ખેડૂત પેનલ ઉતારી છે અને એનો પણ હું ઉમેદવાર. ગૌરાંગભાઈ, વાત કરવામાં આવે તો છેલ્લા 25 વર્ષે 1997થી પહેલાં નારાયણ કાકા, પછી તમે અત્યારે એપીએમસીના ચેરમેન છો, આ જે સિલસિલો છે બરકરાર રહે, ચાલુ રહે એ માટે કેટલો વિશ્વાસ થાય? આમ તો જોઈએ તો અમારી પેનલનું નામ જ વિશ્વાસ પેનલ છે, એટલે સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે ચૂંટણી લડીએ છીએ. આપે કહ્યું, છેલ્લા 25 વર્ષથી નારાયણ કાકા અને આપના શાસનમાં કામ થયું. છેલ્લા 25 વર્ષમાં ઉડીને આંખે વળગે એ પ્રકારે ઊંઝા એપીએમસીનો વિકાસ થયો. ઊંઝા એ 25 વર્ષની અંદર પોતાની વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી, એ મસાલાની અંદર હોય કે વેપારની અંદર હોય, વ્યવસ્થા હોય કે વિકાસ હોય, આ બધું આ છેલ્લા 25 વર્ષમાં ઉડીને આંખે વળગે એ પ્રકારે કરવામાં આવ્યું છે. 1 કરોડની ઇન્કમથી લઈ અને આજે 27 કરોડની ઇન્કમે ઊંઝા એપીએમસીને પહોંચાડવામાં આવ્યું છે. એના થકી પ્રજાલક્ષી અનેક કાર્યો કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે, આ સ્ટેજે જ્યારે એપીએમસીમાં એમને લઈ ગયા હોઈએ ત્યારે અન્ય લોકોની નજર પણ આ એપીએમસીને મેળવવા માટેની હોય અને એ રહેવું પણ જોઈએ. લોકશાહીની અંદર આપણે એવું ઈચ્છીએ કે સાચી લોકશાહી પદ્ધતિથી ઇલેક્શન થાય અને લોકો પોતાના ઉમેદવારોને ચૂંટે અને બોર્ડને પ્રસ્થાપિત કરે. મને સંપૂર્ણ આત્મવિશ્વાસ અને ભરોસો છે કે મતદારો મારી વિશ્વાસ પેનલ ઉપર અગાઉની માફક સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મતદાન કરશે અને અમને અમારી પેનલને જીતાડશે. બરાબર, 25 વર્ષમાં એવું તો શું થયું કે ભાજપ વર્સિસ ભાજપ આ વખતે ચૂંટણી લડાવવી પડી, કારણ કે સામે પણ ભાજપના જ ઉમેદવારો છે, ભાજપ તો પક્ષના જ છે. આમ તો એકચ્યુઅલી આ સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્રને રાજકીય ક્ષેત્ર સાથે જોડવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. રાજકીય દખલગીરીઓ સહકારી ક્ષેત્રની અંદર પુષ્કળ પ્રમાણમાં વધી છે અને આ સરકારમાં મેં હમણાંથી જોયું છે કે ઘણી બધી રાજકીય દખલગીરી વધી અને એના કારણે એની અસરો પણ આવી છે. ફક્ત ઊંઝા એપીએમસી નહીં પણ ગુજરાતની ઘણી એપીએમસી, ઘણી સહકારી સંસ્થાઓમાં આ પ્રક્રિયાએ માજા મૂકી છે અને ખરેખર
એ સહકારી ક્ષેત્ર માટે ઘાતક પુરવાર થાય, સહકારી ક્ષેત્રની અંદર રાજકારણ ન લાવી અને સહકારી ક્ષેત્રને આગળ ધપાવી લોકોની સુખાકારી, લોકો માટે કામ કરવાની ભાવના અને લોકો માટે શાસન સ્થાપિત થાય અને લોકો એ સંસ્થાઓનો લાભ લે એ હોવું જોઈએ અને એ થાય તો હું માનું છું ત્યાં સુધી સહકારી સહકારિતાનો અર્થ પરિપૂર્ણ થાય. ગૌરવભાઈ, લાગે તમને કે વર્તમાન સરકાર દ્વારા તમારા ઉપર અન્યાય થયો છે? જે પ્રકારની અમુક જે મંડળીઓ છે તે રદ થવી, બીજી પણ બેઠક નારાજગી કરી ગૌરાંગ પટેલની કે પછી નારાયણ કાકાની વર્તમાન સરકાર સામે? આ જેટલી પણ મંડળીઓ રદ કરવામાં આવી આ વખતે, એ છેલ્લા ઘણા ઇલેક્શનોમાં આ જ મંડળીઓ આ જ સ્થિતિમાં આ જ રીતે કામ કરતી હતી. સરકારના ઓડિટરો દ્વારા પણ અ વર્ગ અને બ વર્ગ પ્રસ્થાપિત કરતી આ મંડળીઓ પોતાનું તમામ કાર્ય યોગ્ય રીતે કરી રહી છે અને છતાં પણ અગાઉની ચૂંટણીઓમાં પણ ભાગ ભજવી અને એમને મતદાન કર્યું છે અને છતાં આ ચૂંટણીમાં આ પ્રકારના ઓર્ડરો થયા, એ મને લાગે છે કે વધુ પડતું થયું છે અને એની અમે પણ એની નોંધ લીધી છે અને એ જે થયું છે એ યોગ્ય નથી થયું એવી અમારી ભાવના છે. વેચાણાની રદ કરવામાં આવે ત્યારે નેચરલી નારાજગી તો દરેક કાર્યકર્તાઓમાં હોય અને એના કારણે જ આ પ્રક્રિયાઓ આપણે આપ બધા જોઈ રહ્યા છીએ.